સાવ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ નંબર અગિયાર કેટલામાં એમસીક્યુ અગિયાર મીન્સ ઇલેવન અગિયાર કહેવાય અગિયાર નહીં પણ ચાર્જ એક પ્રક્રિયા એ પ્લસ બી ઇટ ગીવ્સ નું વેક સમીકરણ આપણને આપેલું છે ચાલો વિકલન વેક સમીકરણ વેગ

આ છે એનો પ્રક્રિયાક્રમ છે એનો પ્રક્રિયાક્રમ ટુ બાય થ્રી બીનો વન અને જો પ્રક્રિયા એ અને બીની સાંદ્રતા સમજો મેં કીધું એમ ચૂન ચૂન કે એક એક શબ્દને સમજવાના છે આઠ ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેવો છે આ આપણો એમ શીખ્યું થયો વિદ્યાર્થી સ્ક્રીન ઉપર તમને ઓપ્શન દેખાય જ ફર્સ્ટ ઓપ્શન છે વન ટુ એઈટ એકસો અઠ્યાવીસ ગણું એક થશે બી ઓપ્શન છે એકના છેદમાં બત્રીસ ગણો એટલે આમ તો બત્રીસમાં ભાગનો પણ શબ્દમાં કહી શકો છો થર્ડ ઓપ્શન સી છે બત્રીસ ગણો ફોર્થ ઓપ્શન છે ટુ ફાઈવ સિક્સ બસો ને છપ્પન ગણું તો ચાલો એના સોલ્યુશન માટે આપણે આવીએ સ્ક્રીન ઉપર અગિયારમાં નંબરના એમસીક્યુમાં આપણે જોઈએ એટલે આપણે વધારે આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે એમની ગોઠવણી કરી લઈએ બરોબર ચલો રેડી વિદ્યાર્થી મિત્રો સમજૂતી માટે તૈયાર રહીએ શું આપને આપેલું હતું અને આપણે શું કરવાનું છે તમારી સામે પેપર રાખજો કંઈક પ્રક્રિયા એ પ્લસ બી ઇટ ગ્યુસ નિપજ એનું વેક સમીકરણ તમને કંઈક આવું આપેલું છે અહીંયા પણ મેં ટૂંકમાં કહી દીધેલું છે કે એ પ્લસ બી ઇટ ગ્યુસ નિપજ માટે એનું વિકલન વેક્સ સમીકરણ વેગ ઇઝિકલ ટૂંક કે અહીંથી બારમો ક્વેશ્ચન છે આ બાજુ અત્યારે નહીં જોતા અહીંયા ધ્યાન કેન્દ્રિત કરજો વેગ કે એ રેસ ટુ ટુ બાય થ્રી બી રેસ ટુ વન મિસ્ટર ઇન્ડિયા આખી કેલ્ક્યુલેશન આપી દીધી છે માર્ક જો આ બે રીતે થઈ શકે છે એમ શીખ્યું લાંબી ગણતરી કરીને પણ કહી શકો છો અને એકદમ ચપટી વગાડીને પણ તમે કહી શકશો કેમ ચપટી વગાડવી આ પછી શીખવું ચાલો ધારો કે પહેલાં ગણતરી કરીએ એની શરૂઆતની સાંદ્રતા એક્સ મોલર હોય એકમ નથી લેતા અત્યારે બીની શરૂઆતની સાંદ્રતા વાય છે અને શરૂઆતનો વેગ ધારો કે વી વન છે તો આ સમીકરણમાં અહીંયા ડેટા મૂકીએ તો વી વન ઇઝિકલ ટુ કે એની સાંદ્રતા એક્સ બીની સાંદ્રતા વાય અને નંબર એક આપી દઈએ છીએ હવે આપને રકમમાં એ અને બીની સાંદ્રતા

એટ રેસ ટુ ટુ બાય થ્રી ઇઝિકલ ટુ એટ રેસ ટુ વન થર્ડ એટલે એનું આઠનું ઘન મૂળ અને પછી વર્ગ આવું તમે આગળના ધોરણોમાં ગણિતમાં શીખી ગયા છો આઠનું વર્ગ મૂળ બે બેનો વર્ગ સોરી આઠનું ઘન મૂળ બે બેનો વર્ગ ચાર ખ્યાલ તો આ માંથી બાર આવશે આ તો ચાર થઈ જશે ને આઠ બાર આવશે તો આઠના આઠ જ રહેશે એક ઘાચ એટલે આઠ ચાર બા બત્રીસ એટલે વી ટુ છે એ બત્રીસ કે એક્સ રેસ ટુ ટુ બાય થ્રી વાય રેસ ટુ વન સમીકરણ બે હવે તમે એક જો અહીંથી જોઈશો તો એના જેવું જ લાગે તો કે યસ આની જગ્યા હું વી મૂકી શકું યસ ઓર નો તો કે વાય નોટ મૂકી જ શકો ઓકે તેથી સમીકરણ એક અને બે પરથી વી ટુ ઇઝિકલ માટે વેગ બત્રીસ ગણો થશે આ થાય એની સમજૂતી થિયરીકલ થિયરીમાં પણ હવે તો તમારે એક્ઝામ નથી આપવાની પણ આવું પૂછાતું આવતું પૂછાતું આવે છે હવે વાત જોઈને આપણે આમ ફાટ દઈને ગણતરી કરવી હોય તો કાંઈ કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો સીધું જ આ વેગ સમીકો ઉપર આવો અહીંયા સાંદ્રતા આઠ ગણી કરીશો એક કામ કરીએ છીએ અહીંયા લખીએ છીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે વેગ બરાબર કે હે આ એ થ્રી બાય સોરી 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 ટુ બાય થ્રી મેન્ટસ ખાવી પડશે યસ કેમ ભૂલો થાય છે હવે હું આઠ ગણો સાંદ્રતા કરું છું બને નહીં તો અહીંયા એટ એ આવી જાય સીધી બાત નો બકવાસ અહીંયા એટ બી જો પરિસ્થિતિ અલગ છે આ પાછું લખતો નથી હું હવે આઠની બે ત્રણ ત્યાં ઉશ્ખાત એટલે આઠનું બે બેનો વર્ગ ચાર આઠની એક ગાત આઠ આઠ ચોક બત્રી લઈ ગયો એટલે થઈ ગયું એટલે કે અંતિમ સ્થિતિમાં સાંદ્રતા ચેન્જીસ થયા પછી વેગ સીધો જ બત્રીસ ગણો થાય આ શોટકટ ચપટી વગાડીને સોલ્યુશન આપવાની વાત છે પણ આવી આપને સાદરૂપમાં ખબર પડવી જોઈએ ચાલ તો આ થઈ અગિયારમા નંબરના એમસીક્યુની વાત એટલે એમાં ઓપ્શન કયો હતો બત્રીસ ગણો વેગ આવશે એમ તો કે એ ઓપ્શન સી હતો માટે જવાબ શું આવશે માટે જવાબ સી ટીક કરેલો હોય એ વિદ્યાર્થી સાચું કરશે હવે ત્યાર પછી આપણે સોલ્યુશનમાં બરાબર બારમા નંબરના એમસીક્યુમાં આગળ જવાનું છે એની પણ ચર્ચા કરતા પહેલા સ્ક્રીન ઉપર એમસીક્યુ નંબર ટ્વેલ્વ અને આપણે જોઈ લઈએ અને પછી સોલ્વ કરીએ છીએ ચાલો ટ્વેલ્વ નંબરનો એમસીક્યુ શું સમજાવે છે બારમા નંબરનો એમસીક્યુ બહુ સરસ મજાનો મેન્ટોસ ખાનાવાળા એમસીક્યુ આ ગયા હૈ સ્ક્રીન પે ચાલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો સ્ક્રીન ઉપર મેન્ટોસવાળા એમસીક્યુ આ ગયા હૈ બાવા ઇન્દી ચલેગા ડોન્ટ વરી શું છે એમ શીખ્યું એન પ્લસ વન ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક વેગ અચળાંક કેનો એકમ જો આ કેના એકમ તો લોહી પી ગયું સાલું વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સર આ કેના એકમમાં બહુ લોહી પી જાય છે તમે ગમે ત્યારે ટેસ્ટ લ્યો ત્યારે આ કેમિકલ કાઇનેટિક रासायणिक गति की तेरे बहु आवा प्रश्न पूछो बा गुजरात बोर्ड में माँ आना खास मोस्ट आईएमपी मुद्दों हूँ कहू चर्चा अटोस खाने ऑप्शन तमने स्क्रीन पर देखाई यहाँ पा मगज थोड़क फरवा लगते मॉल इंटू लीटर इनवर्स रेस टू वन माइनस एन इंटू सेकंड इनवर्स सेकंड ऑप्शन मॉल इनवर्स इंटू लीटर रेस टू एन इू सेकंड इनवर्स थर्ड ऑप्शन મોલ યુનિવર્સ ઇન્ટુ લિટ ઇનવર્સ રેસ ટુ એન ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ફોર્થ ઓપ્શન ડી મોલ ઇનટુ લીટર ઇનવર્સ રેસ ટુ વન પ્લસ એન ઇન્ટુ સેકન્ડ દે ઇ ધના ધન ચાલો હવે એનું સોલ્યુશન જોઈશું એટલે ખ્યાલ આવશે કે મેન્ટોસ કેમ ખાવી પડશે અને આ ટોપિક કેટલો અગત્યનો છે એની પણ આપણે ચર્ચા કરીશું ચાલો તો રેડી વિદ્યાર્થી મિત્રો તમે જે જવાબ ટીક કરેલો હોય તે ખ્યાલ આવ્યો એની વાત આપણે પછી કરીશું પહેલાં સમજૂતી લઈએ કે એન પ્લસ વન ક્રમની પ્રક્રિયા માટે આપણો ટાર્ગેટ છે કેનો એકમ એટલે કે ઇઝિકલ ટુ પ્રશ્ન જીન મેં ટૂંકમાં લખેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમે થિયરીની અંદર એન સી આર ટેક્સ્ટબુકની અંદર મને તમે જણાવજો મનમાં મનમાં સાથે બોલતા જજો મૂંઝાતા નહીં આ યા ના યા સરનો કે એન ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ કેવો હોય કેનો એકમ તો કે કેનો એકમ એટલે કે વેગજળાંક કેનો એકમ વિદ્યાર્થી મિત્રો કેનો એકમ એટલે તો કે એનું પરિમાણ છે એન ક્રમની ક્રિયા માટે તમે તારવણી પણ આવી ગઈ છે ખ્યાલ એવો મોલ ઇન ટુ લિટલ ઇનવર્સ રેસ્ટ ટુ વન માઇનસ એન ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ આ આપણું પરિમાણ અથવા તો કેના એકમો જનરલ વાત કરતા હોઈએ તો છે પણ આપડા एमसीक्यू માં જે આયા પૂછેલું છે કે અહીં n + 1 ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ કેવો ડોન્ટ વરી બી હેપી k = જો આ યાદ હોય mol * liter inverse ^ 1 n ની જગ્યા શું મૂકવાનું છે n + 1 એકાત વખત ગુજરાત બોર્ડ ની અંદર n - 1 તો પૂછાઈ ગેલું છે તો આવ તમે ચેન્જ કરી n + 1 કરી નાખ શું ફરક પડ્યો થોડોક ચેન્જીસ કર્યો છે બાળકો ખ્યાલ આવ્યો મેં નવું કાંઈ કરેલું નથી બટ હું તો માત્ર તમને એક વિચારતા જ શીખવું છું કે આવા આવા ચેન્જીસ ગુજરાત બોર્ડમાં થઈ શકે છે થયેલા પણ છે અને બે હજાર એકવીસમાં આપણે તૈયાર રહીશું ચાલો એન પ્લસ વન ક્રમની પ્રક્રિયા માટે તો અહીંયા મારે એનની જગ્યાએ એન પ્લસ વન મૂકવું પડશે ક્યાં આ સ્થાન ઉપર રાઇટ તો મોલ ઇન્ટુ લીટર ઇનિવર્સ વન માઇનસ એનની જગ્યા હું એન પ્લસ એન મૂકું છું એન પ્લસ વન સોરી ઇન્ટુ સેકન્ડ યુનિવર્સ તો આનું રૂપ આપો જોઈએ વિદ્યાર્થી મિત્રો મોલ ઇન્ટુ લીટર ઇનિવર્સ આ વનને આ કાઉસ છૂટે એટલે આ માઇનસ થઈ જાય આવું સાદુરૂપ તો આવડે તો કે યસ સર તો વન વન જે ઉડે ફર ઉડી જાય તો વૈદ્ય કોણ તો કે આપણે એને માઇનસ એન ઘાતમાં આપણે તો હોઈએ જ ચાલો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ રેસ્ટ ટુ માઇનસ એન ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ તમજો આ તો છેક સુધી રહેલું જ આવે એટલે એની ચર્ચા પછી કરી હવે આ માઇનસ એન ઘાત છે તે માઇનસ એક ની એન ઘાતે કહી શકાય બેન ગુણાકાર કરો તો આવે સાદુ સિમ્પલ છે વિદ્યાર્થી મેં બીજું કાંઈ કરેલું નથી તો મોલ ઇન્ટુ લીટલ ઇનવર્સ રેસ ટુ માઇનસ વન પાછી એની ઘાતમાં એન તો આ માઇનસ વનને હું અંદર લઈ આવું છું અહીંયા એક ઘાત હોય એક ગુણા માઇનસ એક એટલે માઇનસ એક ને માઇનસ એક ગુણા એક એટલે પ્લસ એક આ લખેલ ના હોય અને એની એન ઘાત ઓપ્શન કયો છે તો કહેતો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તમને આવો ઓપ્શન કયો જોવા મળે છે મોલ ઇનવર્સ ઇન્ટુ બરાબર મોલ ઇન મોલ ઇનવર્સ રેસ્ટ ટુ પ્લસ એન ઇન ટુ સેકન્ડ યુનિવર્સ તો એવો ઓપ્શન મને જોવા મળે છે બરાબર એમસીક્યુ ના પેપરમાં આપણને જવાબ બી મળી ગયો માટે જવાબ જોઈ લેજો બરોબર ઓકે જવાબ બી આવશે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ એવો સાદુ રૂપ જ મહત્વનું છે પછી પ્રશ્ન થશે સર આ ક્યાંથી આવ્યું તો બાળકોએ એ બધું તો આખી થિયરીમાં આવી ગયું છે અત્યારે હું એની ચર્ચા નથી કરતું કેનું પરિમાણ તારોવાનું ને ક્લિયર ચાલો વાહ ક્યા બાથ મજા પડી ગઈ મજા પડી કે નહીં આ કે ના તો કયો મનમાં કહેજો બરાબર ગુજકેટ ની અંદર હવે જે હું કહેવા જાઉં છું બાળકો એ ખાસ લખીને જ કહું છું કે ગુજકેટ માટે આ બધો ખાસ ફેવરિટ રહ્યો છે એક કેના એકમ વર્ષોથી આ પૂછાતા આવે છે અને કા પછી એકમો પરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો આ મુદ્દાને તમે ક્લિયર કરી લેશો તો મારું માનવું છે કે તમે સારો સ્કોર કરી શકશો માટે આને ભૂલશો નહીં જ આ મુદ્દો એટલે જ આપ્યો છે લખીને જ કહું છું ભૂલશો નહીં અને ચૂકશો નહીં ચૂકશો નહીં એટલે તમારે તૈયારી કરવાની છે અને એ તૈયારી જીતકી તો માટે તૈયારી કરી લેજો એમસીક્યુ નંબર તેર શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો એક પ્રક્રિયા એ પ્લસ બી પ્લસ સી આ ત્રણેય પ્રક્રિયા જ છે એક પ્રક્રિયા એ પ્લસ બી પ્લસ સી એમાંથી નિપજ માટે નીચે આપેલા પ્રાયોગિક પરિણામો તમને પ્રયોગ કરી અને એના પરિણામો આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ પરિણામો ઉપરથી આપણે પ્રક્રિયાનો કુલ પ્રક્રિયા ક્રમ જણાવવાનો છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આ એમસીક્યુમાં આપણે તો કે એક પ્રક્રિયા છે એ બી સી ત્રણ પ્રક્રિયક છે એમાંથી નિપજ બને છે આપણને એક બે અને ત્રણ પ્રાયોગિક પરિણામો અહીંયા રજૂ કરેલા છે એના ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ કહેવાનો છે શું છે પરિણામો એને એક વખત જોઈ લઈ ફટાફટ કે એની સાંદ્રતા બમણી કરતાં

ઓજી ચાલો આપણે જોવાનું છે વન ટુ થ્રી ફોર કહેવાનો અર્થ પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ ચાલો આપણે એના સોલ્યુશન તરફ આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણને શું આપેલું છે તો કે એમસીક્યુ નંબર તેરની અંદર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણને પ્રાયોગિક પરિણામોમાં એક તો ટી વનઆફ એટલે અર્ધ પ્રક્રિયા સમય અને સેકન્ડ છે સાંદ્રતાના સંબંધી બનાફ અને પ્રક્રિયકોની સાંદ્રતા વચ્ચેના સંબંધો આપેલા છે વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ પણ ખાસ ગુજકેટ તો છે જ આ સિવાય જે ડબલ નીટ માટે પણ આ એમસીક્યુ અગત્યનો રહેશે જે લોકો જે ડબલ ઇ નીટની તૈયારી કરે છે એના માટે પણ છે થોડુંક લેવલ આપણાનું હાઈ લઈ લઈ ગયા છીએ અહીં એન ક્રમની પ્રક્રિયા માટે કોઈ પણ આ આપને ખ્યાલ છે કે એન ક્રમની પ્રક્રિયા માટે ટીવનઆફ અને સાંદ્રતા વચ્ચેનો રિલેશન શું હોય છે તો કે એન ક્રમની પ્રક્રિયા માટે ટીવનઆફ અને સાંદ્રતા મૂળ સાંદ્રતા આર ઓરિજિનલ કોન્સન્ટ્રેશન ઓફ રિએક રિએક્ટન્સ પ્રક્રિયા ની મૂળ સાંદ્રતા અને ટીવનાપ વચ્ચેનો સંબંધ કે ટીવનાપ ચલે છે આર ઓર એસ ટુ વન માઇનસ એન જે આ એન છે એ જે તે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ છે ક્લિયર આ સૂત્ર યાદ રાખવું પડશે હવે જોજો એક પછી એક કે જો પેલું પરિણામ શું આપેલું હતું કે એની સાંદ્રતા જ બમણી કરી અર્થાત સમજી લેવાનું બી અને સી અચરે છે ટીવનાફ અચળ જ રીએ છે બદલાતો જ નથી એનો અર્થ એમ કે ટીવનાફ મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર છે કેવું છે થી સ્વતંત્ર છે સાંદ્રતાના ફેરફારની કોઈ અસર થતી નથી સાંદ્રતા બમણી થઈ તો પણ ટીવનાફ અચળ જ રહે તો એનો પ્રક્રિયાક્રમ કયો ગણાય એના સંદર્ભમાં નક્કી કરીએ છીએ તો કે પ્રથમ કેમ તો અહીંયા તમે એક મૂકો તો એક ઓછા એક એટલે ઝીરો એટલે ટી વનઆ કેવો થઈ ગયો સાંદ્રતાની ઝીરો ઘાત એટલે અચળ આમાંય તમે પ્રથમ ક્રમ માટે ટીવનઆફ ઇઝિકલ ટુ પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અપોન કે આ સૂત્ર આમાં ક્યાંય આરો આવતું નથી તો ત્યાંથી પણ ખ્યાલ આવી જાય ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પરિણામ નંબર બે જોઈશું કે જો બીની સાંદ્રતા બમણી કરીએ એ અને સીની અચળ રાખી દઈએ બરાબર તો ટીવનાફ છે ટીવન થાય છે સાંદ્રતાના સમ્રમાણમાં જ હોય તો કે યસ તો સાંદ્રતાના સમપ્રમાણમાં ક્યારે હોય સમજી લ્યો જો અહીં એક ઘાત હોય તો જ કારણ કે આ બમણી કરવાના આ ચાર ગણો જો પરિણામ આવતું હોત તો સાંદ્રતાના વર્ગના સંપ્રમાણમાં કહેવાય અહીંયા ત્રણ ઘાત હોય સમજો વિદ્યાર્થી મિત્રો ટી વનઆ ચલે છે આર ઓચ હવે અહીંયા એક ઘાત તો સાંદ્રતાના સંપ્રમાણમાં બે ઘાત તો વર્ગના સંપ્રમાણમાં ત્રણ ઘાત ત્રણ ઘાત ક્યારે હોય અહીંયા એન બરાબર તમે જીરો ક્રમની ક્રિયા લિયો તો જ વન તો જ વન ઘાત આવે કારણ કે અહીંયા સંબંધ છે સાંદ્રતા બમણી કરતાં વેગ ચાર ગણો એવું પરિણામ પણ આપી શકે છે સોરી ટીવનઆફ ચાર ગણો એમ પણ આપે તો ચાર ગણો થતો હોય તો અહીંયા શું આવશે ટુ આનું સાદરૂપ ટુ આવતું હોવું જોઈએ બીજું કાંઈ નહીં ખ્યાલ આવે છે તો આપણે એમ કહી શકીએ ઓકે માટે અહીંયા પ્રક્રિયાનો ક્રમ કેવો થશે શૂન્ય જોઈએ તમે જો અહીંયા જીરો મૂકો તો જ સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં છે એ સાંદ્રતાના ચાલો સ્પષ્ટ કહી દો એક ઘાતના રેડી બંને બમણું થાય છે હવે પરિણામ નંબર ત્રણ શું આપેલું છે પરિણામ નંબર ત્રણ તમને જે રજૂ કરેલું છે એ બરાબર સમજી લઈએ કે પરિણામ ત્રણ એમાં સીની સાંદ્રતા બમણી કરી એને બી અચર તો એમનો અર્ધાયુષ્ય સમય ટીવન આપ એ ચોથા ભાગનો થઈ જાય છે આ બમણી થયું સાંદ્રતા આરો તો ટીવન આપ ચોથા ભાગનો થાય છે તો તમે અહીંયા કઈ કિંમત મૂકો તો ટીવન આપ ચોથા ભાગનો થાય આ સમજવાની વાત છે તો એના માટે આપણે વિચારીએ તો એન બરાબર થ્રી મૂકો છીએ ત્રણ મૂકો તો માઇનસ બે ઘાત થાય સમજો ખ્યાલ આવ્યો માઇનસ બે ઘાત એટલે એકના છેદમાં બે ની બે ઘાત માટે સી નો પ્રક્રિયાક્રમ ક્રમ ત્રણ થશે તમે સમજી લો એની સમજૂતી પણ આપું જ છું ચાલો ટી વન આફ ઇક્વલ ટુ લઈ લઉં છું આર ઓ રેસ ટુ અહીંયા થ્રી મૂકો તો માઇનસ ઘાત એટલે આમ થાય એક ના છેદ માં વર્ક સાંદ્રતા બમણી થઈ અહીંયા બે મૂકો તો બે નો ચાર તો ટી ચોથો થઈ ગયો કે નહીં સાંદ્રતા કરતાં ટીવનાફ એનો કેવો થઈ જાય છે ચોથા ભાગનો થાય છે ક્લિયર માટે સીનો પ્રક્રિયાક્રમ ત્રણ થશે આમ જોઈશો તો કુલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ ખ્યાલ આવે શૂન્ય પ્રથમ ક્રમ માટે ટીવનાફ સાંદ્રતાથી સ્વતંત્ર છે દ્વિતીય ક્રમ માટે સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે સાંદ્રતા વધે તો અર્ધાયુષ્ય સમય ઘટે છે કારણ કે માઇનસ ખાત આવે છે એટલે વ્યસ્ત જ થયો જો ચાલો માટે અહીંયા તમે એક પછી એક પ્રક્રિયા એનો પ્રક્રિયાક્રમ જોઈશો તો શું આવ્યું એક પ્રક્રિયા બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ તો કે જીરો સીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ તો કે ત્રણ ટોટલ જોઈશો તો ચાર તો વન કા ફોર માટે જવાબ શું આવશે માટે જવાબ ડી આવશે ટૂંકમાં મેઇન વાત એ છે કે આ સૂત્ર આપણા મગજમાં હોવું જોઈએ જો આ સૂત્રને યાદ રાખો ફોર એમસીક્યુ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્ત્વનું છે ચાલો તો હવે એમસીક્યુ નંબર ચૌદ જોઈએ છીએ ચીજ બટર બટર નહીં ચીજ એ કયા પ્રકારનું કલીલ છે આવો આપણો એમસીક્યુ આ તો ઓપ્શન નથી જોતા આપણે ખ્યાલ ચીજ એ જેલ પ્રકારનું કલીલ છે એકદમ સરળ છે આ ગુજરાત બોર્ડની અંદર પણ પૂછાતા આવે છે આ વખતે કોરોનાને કારણે એ ટેબલ પણ કરી લેજો તેમાં પરીક્ષેપિત પ્રવાહી હોય છે અને પરીક્ષેપણ માધ્યમ ઘણ હોય ખ્યાલ કલા પ્રવાહી એના માધ્યમ ગણ હોય તો એવા કલીલને જેલ કહેવાય તમે જાણો છો ક્લિયર તો ચીજ છે એ જેલ પ્રકારનું કલીલ છે ચાલો તો આ એમસીક્યુ નંબર તેર અને ચૌદ એની આપણે ખૂબ જ વિગતવાર સમજૂતી વિદ્યાર્થી મિત્રો લઈ લીધી છે ચાલો વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ આપણે જોઈ ગયા છીએ નેક્સ્ટ એમસીક્યુ પંદર એસ ટુ એસ થ્રી એસ ટુ એસ થ્રી આ સલ્ફાઈ એ ઋણ વીજ બારીત સોલના સ્કંદન માટે આ રૂણ જ સોલ છે એ પણ મેં આપી દીધેલું છે એનું આપણે સ્કંદન કરવું છે એના સ્કંદન માટે નીચેનામાંથી કયો પદાર્થ પ્રબળ સ્કંદન કરતા છે પ્રબળ સ્કંદન કરતા કેને કહેવાય આ શબ્દ મેં જ બનાવેલો છે પ્રબળ સ્કંદન કરતા એટલે જેની સ્કંદન શક્તિ સ્કંદન શક્તિ વધુ હોય એમ પણ પૂછી નાખે ખ્યાલ આવ્યો ઓપ્શન તમને આપેલા છે સ્ક્રીન ઉપર એ એલ ટુ એ સોફર થ્રાઇઝ બી એસીએલ ટુ ટીઆઈએચ ટુ સિક્સ સીએલ ફોર અને ચોથો ઓપ્શન છે એનએસસીએલ ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી સોળમાં નંબરનો એમ શીખ્યું શું છે એ પણ સાથે જોઈ જ લઈ પછી જ આપણે એને સોલ્વ બંનેને કરીએ નીચેનામાંથી કયા દ્રાવણમાં બ્રાઉનિયન ગતિ જોવા મળે છે કલીલના એમસીક્યુ ની વાત છે વિદ્યાર્થી મિત્રો ચાલો તો જોઈએ એમસીક્યુ નંબર પંદર આપણને સ્ક્રીન ઉપર કે એક તો તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે આર્સનિય સલ્ફાઈડ એ ઋણ વિભારિત કલીલ સોલ છે તો એના માટે તમે ભણી ગયા છો કે કોઈ પણ સોલ હોય એમાં કલીલ કણો છે કોઈ એક પ્રકારનો ચાર્જ કા બધા જ કણો પોઝિટિવ હોય યા નેગેટિવ હોય પણ એના માટે સ્કંદન કરતા આયન એ ધનવિજભારિત છે જો સોલ ધનવિજભારિત હોય સ્કંદન કરતાં અસર કરતા પણ કહેવાય તો એના કરતાં વિરુદ્ધ વીજભાર વાળા હોય એ તો તમે જાણો છો શૂલ્જ અને આડીના નિયમમાં પણ શીખી ગયા છીએ અહીં પ્લસ આયન જે છે વિદ્યાર્થી મિત્રો પ્લસ આયનમાં જેમ ધનવિજભાર વધશે એટલે કે પ્લસ વન ટુ થ્રી એટલે કે એમની સંયોજકતા વધુ હોય તેમ તે પ્રબળ સ્કંદ છે સુજ અને હાડીના નિયમ મુજબ રેડી તો આપણને જે ચાર ઓપ્શનો આપેલા છે ફર્સ્ટ ઓપ્શન છે એલ ટુ એસ ઓફ એમાંથી આયન સ્કંદન કરતા આયન કયો થયો રાઉન્ડ મારું છું અહીંયા મોલ નહીં જોતા અહીંયા સંયોજકતા જોઈશું એલ થ્રી પ્લસ અહીંયા પોઝિટિવ ચાર્જ અને એ પ્લસ થ્રી સંયોજકતા ચાલો બી ઓપ્શનમાં આવો એ બી બી એસલ ટુમાં કારણ કે આપણો સોલ છે એ આર્સેનિયસ સલ્ફાઈડ છે એસ ટુ એસ થ્રી આ આપણો સોલ છે એના ઉપર નેગેટિવ ચાર્જ છે તો એના ઉપર અસર કરતાં આયનો તો આ જ થવાના છે આ બધા આયનો વડે એમનું સ્કંદન થવાનું છે ત્યાર પછી સી ઓપ્શન જોવો જોઈએ ટીઆઈ એટ ટુ સિક્સ સીએલ ફોર જો અહીંયા સંકીર્ણ કમ્પાઉન્ડ આપેલું છે તો આ ચાર આની વેલન્સ અહીંયા વન હોય તો સીએલ માઇનસ વન એવા ચાર અને અહીંયા ચાર તો અહીંયા સ્કંદન કરતાં આયન પ્લસ ફોર ક્લિયર અને એને સીએલમાં એને પ્લસ તો આપણે કીધું આ બધા વડે સ્કંદન તો થવાનું જ છે સલ્ફાઈડનું પણ પ્રબળ સ્કંદન કરતા કોણ કહેવાય તો આડીએ કીધું તું કે સ્કંદન કરતા આયનોની સ્કંદન શક્તિ તેમની સંયોજકતાના ચતુર્થ ઘાતના સંપ્રમાણમાં હોય છે આની સંયોજકતા એક તો એકનો વર્ગ એકની ચાર ઘાત એક બેની ચાર ઘાત અહીં સંયોજકતા ત્રણ અને ચારની ચાર ઘાત તો આજ વધુ આવશે ખ્યાલ આવ્યો માટે અહીં પ્રબળ સ્કંદન કરતા આયન આ ટીઆ એ ટુ સિક્સ ફોર પ્લસ થવાનો છે અને માટે આપણો જવાબ સી થશે અને હજી જો એમસીક્યુમાં આમાં પણ ફેરફાર કરીને પૂછ્યો વિદ્યાર્થી મિત્રો કે આ સ્કંદન કરતા આયનોની પ્રબળતા નો ઉત્તરતો ક્રમ અથવા તો સ્કંદન શક્તિનો ઉત્તરતો ક્રમ કયો છે તો આની સ્કંદન શક્તિ આ પ્રબળ સ્કંદન કરતા આયન કહેવાય ત્યાર પછી એલ થ્રી પ્લસ કારણ કે સંયોજકતા પ્લસ થ્રી નેક્સ્ટ બી ટુ પ્લસ ને એના પ્લસ આ ટોપિક પણ ગુજકેટ માટે જોઈ લેવો સુલ્જ અને હાડીના નિયમોને બરાબર આપણા હાડની અંદર ઉતારવાના છે જેથી કરી આપણને ગુજરાત બોર્ડમાં પણ આ ટાઈપના એમસીક્યુ પૂછાતા જ આવે છે ઘણી વખત પૂછાયેલા છે એટલે જ આપણે આમાં સમાવેશ કરેલો છે આ ટોપિકને ક્લિયર કરી લઈએ ચાલો ત્યાર પછી એમ સીક્યુ નંબર સોળ શું આપેલું છે તે પણ આપણે ધ્યાનમાં લઈએ એટલે આપણે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આપણે શું કીધેલું હતું નીચેનામાંથી કયા દ્રાવણમાં બ્રાઉનિયન ગતિ જોવા મળે છે આપણે ઓપ્શન આપેલા છે પણ એના સોલ્યુશન માટે પહેલી વાત એ કે સાચા દ્રાવણો સાચા દ્રાવણો બ્રાઉનિયન ગતિ ન દર્શાવે તો કોણ દર્શાવે ખોટા તો કે ખોટા સાચા એમ ના હોય સાચા દ્રાવણો જે સમાન પ્રણાલી છે એને આપણે સાચા દ્રાવણ કહીશું બરાબર સાચા દ્રાવણો એ બ્રાઉનિયન ગતિ ન દર્શાવે જ્યારે કલીલ દ્રાવણમાં કલીલ કણો આ બ્રાઉનિયન ગતિ દર્શાવે છે કારણ કે કલીલ એ એક વિષમાંગ પ્રણાલી છે તમે જાણો છો અને સાચું દ્રાવણ એ કેવી પ્રણાલી છે સમાંગ છે આનો તફાવત પણ તમે શીખી ગયા છો તો ગ્લુકોઝ સુક્રોઝ અને એને શી આના દ્રાવણો સાચા દ્રાવણો એટલે કે સમાન માટે એ બ્રાઉનિયન ગતિ નહીં દર્શાવે જ્યારે સ્ટાર્ચ આપેલું હોય કોઈ પોલીસેકેરાઇડ હોય ધ્યાન રાખજો ખ્યાલ આ જ સ્ટાચ લિપિડ આ બધા જ પોલીમર છે આ ઉપરાંત પોલિમરનું દ્રાવણ એ કલીલ હોય ખ્યાલ આવે પોલીથીન ને પીવીસીન તો એવા દ્રાવણો કલીલ દ્રાવણ કહેવાય છે અને એમાં આપણને ટિન્ડલ અસર એ જોવા મળે બ્રાઉન ગતિ એ જોવામાં આવશે ટિન્ડલ અસર પર આધારિત એમસીક્યુ પણ પૂછી શકાય છે તો આ ટોપિક પણ એમસીક્યુ માટે મહત્ત્વનો રહેવાનો છે ચાલો તો આ છે એમસીક્યુ નંબર પંદર અને સોળ જરૂર લાગે અહીંયા સ્ક્રીનશોટ તમે લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો આ સોલ્યુશન તમારે કમ્પ્લીટલી જોવાનું જ